ગુજરાતની લઘુમતી શાળાઓએ નવા શિક્ષણ સુધારાઓને અમલી બનાવવાનો ઇનકાર કરી દીધો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સુધારા કાયદો 2021 ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ સુધારા અંતર્ગત લઘુમતી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે ટાટ એટલે કે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે. જોકે રાજ્યની લઘુમતી શાળાઓને આ મંજૂર નથી અને તેમણે આ સુધારાને ગેરબંધારણીય ગણાવ્યા છે. વિડીયોમાં આપણે આ સમગ્ર વિવાદ શું છે, સરકારની જોગવાઈ શું છે અને તેનો વિરોધ કેમ થઈ રહ્યો છે એ વિશે જ વાત કરીશું. સૌથી પહેલા એ સમજીએ કે આખરે આ નવા શિક્ષણ સુધારામાં શું કહેવાયું છે. ગત 31 માર્ચે બજેટ સત્ર દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સુધારા કાયદો 2021 પસાર કરાયો હતો. 1 જૂનથી તેને રાજ્યમાં અમલી બનાવાયો છે. આ સુધારા અંતર્ગત લઘુમતી સંસ્થાઓ, ધાર્મિક અને ભાષકીય બંને પ્રકારની ગ્રાન્ટ મેળવતી શાળાઓએ રાજ્ય સરકારની ભરતી નીતિને અનુસરવું ફરજિયાત છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બંને પ્રકારની સ્કૂલોને આ લાગુ પડે છે. મૂળ કાયદો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ કાયદો 1972. એ કાયદામાં ખાનગી લઘુમતી સંસ્થાઓ અને ભાષાકીય શાળાઓને કલમ 17 ક્લોઝ 26 પ્રમાણે કેટલીક રાહત મળેલી હતી, જે અનુસાર આવી સ્કૂલો પ્રિન્સિપલ, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે ભરતીની પ્રક્રિયા, ભરતીની શરતો, બઢતી અને બરતરફીના નિયમોમાંથી બાકાત રહી શકે છે. આ એક્ટની કલમ 34 પેટાકલમ 1 અને પેટાકલમ 1 ક્લોઝ 2 તેમજ કલમ 36 પેટાકલમ 2, 3, 4 અને 5 કોઈપણ લઘુમતી શાળાને લાગુ પડતી નહોતી. જોકે હવે નવા નિયમો પ્રમાણે આવી શાળાઓને પણ બોર્ડ અંતર્ગત આવરી લેવાયા છે, જેનાથી ઘણી સંસ્થાઓ નારાજ છે. સરકારી આંકડાઓ પ્રમાણે લગભગ 397 જેટલી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે જે ધાર્મિક અને ભાષા આધારિત લઘુમતી સંસ્થાઓ દ્વારા સંચાલિત છે, જેમાંથી 300 ધાર્મિક લઘુમતી સંસ્થાઓ, જ્યારે કે 97 શાળાઓ ભાષા આધારિત લઘુમતી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે, જેમને આ શૈક્ષણિક સુધારાથી અસર થવાની છે. જો સ્પષ્ટ રીતે જોઈએ તો આમાંથી 127 મુસ્લિમ, 89 ખ્રિસ્તી, 10 પારસી, 25 જૈન, 2 જ્યુઇશ અને 1 શીખ સ્કૂલ સામેલ છે, જ્યારે કે ભાષા આધારિત લઘુમતી શાળાઓમાં 71 હિન્દી, 13 સિંધી, 10 મરાઠી, 1 તામિલ, 1 ઉર્દુ અને 1 મલયાલમ શાળા છે. 31 માર્ચના રોજ આ કાયદો વિધાનસભામાં પસાર કરાયો. સરકારની દલીલ છે કે સુપ્રીમ કોર્ટે TMA પાઈ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ વિરુદ્ધ કર્ણાટક સરકારના 2002 એક કેસમાં ચુકાદો આપતા કહ્યું હતું કે જ્યાં સુધી લઘુમતી સંસ્થાઓનો સંબંધ છે, શૈક્ષણિક માપદંડોને કોઈપણ રીતે ઘટાડી ન શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકાર જે સ્કૂલને ગ્રાન્ટ આપે છે તેમના મેનેજમેન્ટમાં હસ્તક્ષેપ કર્યા વિના ગ્રાન્ટ આપી શકે છે અને તેમની માટે પ્રબંધનની શરતો પણ બનાવી શકે છે. કાયદાની કલમ 40 એ પ્રમાણે કાયદાને પ્રતિસ્થાપિત કરવાનો પ્રસ્તાવ પણ છે. આ ઘટના અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમાએ બિલ રજૂ કરતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ટાટ લઘુમતી સ્કૂલો માટે અનિવાર્ય છે, જેનાથી બાળકોના શીખવાના કૌશલ્યમાં પણ વધારો થશે. વધુમાં તેમણે કહ્યું હતું કે હાલમાં કેન્દ્ર સરકાર આધારિત ભરતીની પ્રક્રિયા ગ્રાન્ટ મેળવતી સ્કૂલોમાં અમલી છે, જોકે લઘુમતી સ્કૂલોમાં ઉમેદવારની ભરતીમાં ટાટના મહત્વને અવગણવામાં આવે છે, જેનાથી આ શાળાઓમાં પ્રિન્સિપાલ અને શિક્ષકોની ભરતીમાં ગુણવત્તાને અસર થાય છે. સરકારના આ સુધારાઓ સામે ગુજરાતની કેથલિક ચર્ચે હાઈકોર્ટમાં અપીલ કરી છે. ફાધર ટેલેસ ફર્નાન્ડિસ, કે જેઓ ગુજરાત એજ્યુકેશન બોર્ડ ઓફ કેથલિક ઇન્સ્ટિટ્યૂશનના સચિવ છે, આ સંસ્થા અંતર્ગત 18 માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલો આવે છે. તેમણે આ અરજીમાં લખ્યું છે કે આ સુધારાથી પ્રિન્સિપલ, શિક્ષક અને બિન શૈક્ષણિક સ્ટાફ પાસે કોઈ અધિકાર રહેતા નથી. પહેલાથી જ ભરતી માટે કેન્દ્રીય પ્રક્રિયા છે અને હવે રાજ્ય સરકાર તેમાં મેરિટ બનાવશે અને અમારે 7 દિવસમાં ઉમેદવારોની ભરતી કરવાની રહેશે. ચર્ચની દલીલ છે કે સરકાર 10 વર્ષ પછી કેમ જાગી, કારણ કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો તો 2002 આવ્યો હતો. આ એક્ટ પ્રમાણે અત્યાર સુધી લઘુમતી સંસ્થાઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડનું NOC સર્ટિફિકેટ લેવું જરૂરી નહોતું. એના બદલે તેઓ કેન્દ્ર સરકારની પ્રક્રિયા અનુસરતા હતા, જોકે હવે આમાં મેરિટ લિસ્ટ હશે અને તેમણે યોગ્યતાના આધારે ભરતીની પ્રક્રિયા કરવી પડશે. ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા નિવેદનમાં ગુજરાત કેથલિક ચર્ચના પ્રવક્તા ફાધર વિનાયક જાદવ કહે છે કે કોઈપણ દોષિત કર્મચારી સામે કાર્યવાહીનો અધિકાર છીનવી લેવાયો છે. આ અધિકાર બંધારણની કલમ 30(1) અંતર્ગત લઘુમતી સંસ્થાઓને મળ્યો હતો. આ નોટિફિકેશનથી લઘુમતી માટે સુનિશ્ચિત માનવાધિકાર બાજુએ જતો રહે છે.